આજરોજ અમદાવાદને આંગણે દેવી ભાગવતનું આવું રૂડું આયોજન. મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા શ્રીમદ દેવી ભાગવતના ચરણોમાં વંદન કરી, વ્યાસપીઠને વંદન કરી અને વ્યાસપીઠ ઉપરથી અવિરત પડે જેમ ગંગાનો પ્રવાહ આ ધરતીને પવિત્ર કરે છે, એમ માની વાણી આપણને બધાને પવિત્ર કરે છે એવા મા શ્રી કનકેશ્વરી માના ચરણોમાં અહીંથી વંદન કરું છું. તેમજ ગાય માટે, ગવેત્રી માટે આવું રૂડું જ્યારે આયોજન છે અને આપ જેમ અહાડમાં વરસાદ ઓછો પડે એમથી હવાયું તમે જ્યારે નોટોનો વરસાદ કીર્તિદાન ભાઈ ઉપર એમ કહેવાય વરસાવી રહ્યા હતા, આનાથી બીજું ઉજળું કાર્ય ન હોઈ શકે. એટલે ઉપસ્થિત એવા તમામ દાતાશ્રીઓ, તમામ મારા કલાકાર મિત્રો, ઉપસ્થિત તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, બાળકો, આ બધાના ચરણોમાં હું અહીંથી વંદન કરું છું. અને અહીંયા માં બેઠા હોય અને એના સામે બોલવું, પણ એક કાલું કાલું બોલી અને એક બાળક માના ખોળામાં કાલું કાલું બોલી અને માને જેમ રાજી રાખવાની કોશિશ કરે એવી આયલી થોડીક વાર કીર્તિદાનભાઈ કોશિશ છે. અને બીજી વાત, કારણ કે અહીંયા દેવી ભાગવત છે અને આ ભારત દેશ છે ને ભાઈ, શક્તિનો દેશ છે. યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સસિતામ નમસ્તસ્યૈ 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 નમો નમાન યાદેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સસિતામ યાદેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સસિતામ નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ દેશ શક્તિનો છે અને જેના ઘરમાં પણ એવી અન્નપૂર્ણા જેવી ભગવતી બેઠી હોય ને સાહેબ, એના ઘરના જ ભંડાર એમ કહેવાય ભર્યા હોય અને એના જ ઘરના આવા નોટ ઉડાડીએ કે બાકી આમ આમ આંખનો ઈશારો કરે ને ઘર ભેગા થઈ જતા હોય, મિસ કોલ આવ્યો નથી, નીકળી ગયા નથી, એનું આ કામ નથી ભાઈ. હા, એક 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 કીર્તિભાઈ હાવ આમ નવી વાત કહો. આમ તો જો કે મેં કીધું ને કે આ શક્તિનો દેશ છે અને હંમેશા પુરુષ શક્તિને આદર દેતો આવ્યો છે અને દેવો જ જોવે. એક વાણ તૂટ્યું, વાણ તૂટી ગયું દરિયામાં અને એમાં વાણમાં જેટલા બેઠા હતા એ બધા બૂડી ગયા. એક જણો તરતો તરતો વચ્ચે એક ટાપુ હતો, એ ટાપુએ પહોંચી ગયો. ત્યાં ફળ ફૂલ હતા એના, એ ખાઈને બિચારો એકલો રહેતો હતો. પછી થયું માળું હવે મારે નીકળવું કેમ, જાવું કેમ, એટલે એ ટાપુ ઉપર ઝાડવા ઘણા હતા એટલે એણે પોતે પણ કારીગર હતો સારો, એટલે એમ છું કે નાની એવી હોડી બનાવી લાકડાની, આ ઝાડવા કાપી અને એ લાકડા લો અને લાકડાની એક હોડી બનાવી અને પછી એને વયો જાઓ. એ લાકડા કાપી અને હજી બેઠો હતો, હજી તૈયારી હજી વાણ બનાવવાની હાલતી હતી. એમાં ક્યાંક બીજું વાણ તૂટ્યું છે, એમાં લી એક બેન જ બચ્યા અને એ તરતા તરતા ન્યા પગ્યા. એણે વાણ બનાવવાનું ટાળી દીધું, મકાન મળ્યો બનાવવા. આમાં ક્યારેક ક્યારેક એવું થાય નીકળી તરવા અને કહેવાય ગયો કે આપણે મકાન બનાવીને બેસી જતા હોઈએ છીએ, ખરેખર તો આ મકાન પરમાત્માએ મને તમને આપ્યું છે અને એ આ મકાનથી આ જેટલું જેટલું તરવાની વાતું થાય ને સાહેબ, એ જ ઉજળી છે. જો આ ઘણા એમ કહે છે કે આ બધી દેવી ભાગવત, રામકથા, ભાગવતજી કે એ જે કાંઈ છે, આમાં જેને કાંઈ કરવું નથી ને એ લોકો આવું કે એકચ્યુઅલી છું કામ ટાઈમ બગાડો છો સમાજનો, બધી ભૂતકાળની વાતો કરી કરીને ચુકામ વાગોળો છો. પણ એને ખબર નથી ગાંડા કે ભૂતકાળ છે ને એ જ તારું ભવિષ્ય છે. કોઈ દિવસ એમ કહેવાય કે ભૂતકાળ વગર તારું ભવિષ્ય સારું ન થઈ શકે. તમે અમદાવાદથી નીકળો અને પાછા દિલ્હી જાઓ તો તમે દિલ્હી પહોંચ્યા એટલે અમદાવાદ ભૂતકાળ થઈ ગયો એનો અર્થ નથી કે તમે દિલ્હી રહેવાના છો. એ ભૂતકાળ પાછું તમારે અમદાવાદ આવવાનું છે, નક્કી છે. એમ કહેવા ગયો સાહેબ, આ દેશમાં શક્તિના, શિવના આ ગુણગાન હું તમે ગાતા બંધ થઈ જશો ને તો મારું તમારું ભવિષ્ય સારું નહીં હોય. કારણ કે ભૂતકાળમાં પાછું ભવિષ્યમાં આવવું જ પડે, એમાં કોઈના બાપની તાકાત નથી, આવવું જ પડે સાહેબ. આ આપણું ભવિષ્ય સુધારવાની વાતું છે. નગર પતિ પત્ની બે બેઠા હતા અને એમાં વેગળ પાણીના ટીપા પડતા હતા, એનો અવાજ બાથરૂમની અંદર ક્યાંક નળ લીક હશે, હવે ટીપા પડતા હતા.
માં બેઠા એટલે કે વાત મને ટીપા માલી વાત આવે એટલે કહું. ટીપું પડે છે નીચે, પણ ખાલી પાણીના ટીપાનું સ્થાન બદલી જાય ને સાહેબ તો એ કેવું થાય? જો આ ટીપા પડતા થાય એનો અવાજ આવતો હતો ટપક ટપક. એ જ રીતે આમાં જે ગરીબાઈમાં જીવ્યા હોય અથવા તો ગામડામાં જેણે ખોરડા જોયા હોય દેશી નળિયાના, અને અનરાધાર બે મંડાણો હોય, અડધીક રાતમાં મજર ભાંગ્યો હોય અને એમાં સુવા પડતા હોય, આમાં સુવાની પણ ઘણાને ખબર નહીં હોય, સુવા પડતા હોય એમાંથી નળિયામાંથી પાણી પડતું હોય, અને ત્યારે આપણી માં છે એ અલગ અલગ વાસણ મૂકીને બેઠી હોય અને એ ઉપરથી ટીપા પડતા હોય ને એ નીચે પડતા હોય, ત્યારે સાહેબ કાળજામાં લાગતા હોય. અરે અરે અરે, હવે ઘડીક રહી જાય તો સારું, પાણીનું ટીપું એનું છે, પણ એ જ ટીપાનું સ્થાન છે. એમ કે ભાઈ હામેલા ની ધારે હાડ ઘુકમિયા ઉલિયા અંબર વદળ દેવળ સોમળિયા મહેલાર મહેલી લાડ ગહેલી નીલ જલે ન જલે નળિયા અંતરગા જકાચ કરે ધણ ઉપર અબ નૈયા સર ઉપર અહીંયા જમાલ નથુ તણ કુંવર હાલણ એ સોય તણી રથ હાંભર્યા. એમ કે ભાઈ અંડરાધાર બે મંડાણો હોય અને એમ કે ભાઈ પડદાળુમાં પાણી નો હમાતું હોય અને એ વરસાદ જયારે રહી જાય અને પછી ખાલી નેવા નીતરતા હોય એનો અલગ અલગ પાણીના ટીપા પડતા હોય એનો અવાજ. અરે છોડો, પણ કોઈ ભૂદેવ કોઈ આવા સંત ભગવાન મહાદેવને જળનો લોટો ચડાવીને યા તે રુદ્ર શિવાંતનુ ઘોરા પાપ કાશીની ત્યાં સ્તનમાં સંત મયાગીરી સંતા પિજાક સિંહ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર એ ભગવાન શિવને એમ કહેવાય જળ ચડાવી અને માથે દળતી લગાડી દે અને દળતીમાંથી પણ ક્યારેક ક્યારેક પાણીનું ટીપું પડતું હોય અને એ ભગવાન શિવના લિંગ ઉપર પાણીનું પડતું ટીપું પડતું હોય એનો અવાજ ટીપું છે. તો એક પાણીના ટીપાનું સ્થાન બદલી જાય સાહેબ તો એની અંદરથી તે જો પવિત્રતાની ગુંજ આવતી હોય તો મારું તમારું પોતાનું સ્થાન આવા સંતની નજીક વયું જાય તો કેટલો ફેરફાર થઈ જાય. વાત એ છે સાહેબ, છે વસ્તુ એ નહીં. એટલે આ બે માણા બેઠા હતા. ટૂંકમાં જો આ કથા સાંભળવી અથવા તો ભણવું ને કેળવણી બે અલગ અલગ છે. એકલા ભણેલા કાયમ નથી આવતો સાહેબ. જો કેળવણીથી શું થાય, કોની પાસે હું મગાવું, કોની સાથે કેટલું રહેવું, આ કેળવણી છે. નકર આ રૂપિયા તો અહીંયા ક્યાં ડાયરામ ઉડે, ઘણી જગ્યાએ ઉડે, પણ જે મને ને તમને કઈ જગ્યાએ જઈને રૂપિયાનો ઘા કરવો એ વિચાર જે આપે એ સંસ્કાર છે. આ નરું સત્ય. એટલે પાણીના ટીપા પડતા હતા એટલે ભાઈએ જોયું તો નળ લીક હતો. હવે એ નળ ફિટ કરવા માટે એને વાંદરી પાનું જોતું હતું. હવે એ વાંદરી પાનું કાંઈ એના દીકરા પાસે એને મગાવવું જોવે, કાંઈ એના માણસ પાસે મગાવવું જોવે. મારી ભૂલ એ પડી ગઈ, એને એની પત્ની પાસે મગાવ્યું કે વાંદરી પાનું લાય. હવે હવે તમે નક્કી કરો, વસ્તુ એની છે પણ આવ્યું હું હોય છે કયો. વાત શબ્દોની છે અને આ એક પણ વસ્તુ તમે સાંભળો. હું તો ઘણી વાર કહું, ઘણાના છોકરા એમ કે ભાઈ અમારા છોકરાને દસમું છે ક્યાંય લઈ ન જવાય. હું તમને પગે લાગીને કહું કે કદાચ તમારો દીકરો 9 દિવસ માટે કદાચ સ્કૂલે ન જાય, પણ ઘરની આજુબાજુ આવી વસ્તુ અને આવા માના મુખેલી વાણી સાંભળવાનો મોકો મળે ને તો એ એ તમે કહેવા ગયો સાહેબ, એ ભલે એને સ્કૂલમાં લઈ ન જાવ એમ કહેવાય સ્કૂલ પડે, પણ એ આવા સ્થાનમાં આવી અને 9 દી જો સાંભળી ગયો હશે ને તો કહેવાય ગયો એ માલિક બનશે, નોકર નહીં બને. નકર ભણી ભણી નોકર પણ બની શકાય સાહેબ, એ માલિક બનશે, કારણ કે અહીંથી સંસ્કાર મળે છે. એટલે આપણે લખીએ છીએ સાહેબ, કઈ પેટમાં બોડી એ જ હાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, પણ પેટમાં બોડી એ જ હાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, જો ને રામ લક્ષ્મણની વાત ઈ માતાજી એ મુખ સે દીધી, ઓડીએ ની ઊંઘ તે દીધી, શિવાજી ને નીંદ નાવે, માતાજી જબાય ચુલાવે, એ ધાણા નાણ નાણ ધાણા નાણ નાણ ધાણા નાણ નાણ ધાણા નાણ નાણ ધાણા
ધણણણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ નાવે. કીર્તિભાઈ આપણે વર્ષોથી આ ગાઈ છીએ. ઝવેરચંદ મેઘાણીએ બ્રિજદાનભાઈ આ જ્યારે આલોડું લખ્યું, પણ મેઘાણીના માં કોઈ પણ પુસ્તક આપણે વાંચીએ અથવા તો કોઈ પણ કવિ લેખકના પુસ્તક વાંચીએ તો એમાં એક એવો શબ્દ હોય એ આપણે ન સમજાય તો ન્યાય એણે સ્ટાર ફૂદડી કરી હોય અને નીચેનો અર્થ કર્યો હોય. પણ આમાં આલરડામાં એણે લખ્યું ધણણણ ડુંગરા ડોલે, ન્યા ફૂદડી કરતા મેઘાણી ભૂલી ગયા. અને મને સપનામાં આવીને કીધું માયાભાઈ તું થોડો ખુલાસો કરજે મારા બાપ. હવે તમે હવે સાંભળજો કે આ ધણેનાટી શ્રેણી જ્યાં શિવાજીનો જન્મ થાય ત્યારે ડુંગરા જો ડોલ્યા છે, ધણેણ્યા છે, ધ્રુજ્યા નથી, થડક્યા નથી. અહીંયા શબ્દ વાપર્યો ધણાણા, ધણેનાટી બોલી છે, પાછા ડોલ્યા છે શેનાથી, શું કામ? એક બાળકનો જન્મ થાય અને ભારત વર્ષના ડુંગર ડોલે ધ્રુજે, હા તેથી ધ્રુજ્યા. એ ધ્રુજ્યા નહોતા ત્યારે ધણણટી બોલી અને ડુંગરા ડોલ્યા છે. અને સાંભળજો જે ડુંગર ઉપર માં બેઠી હોય ને એને ડુંગર કહેવાય, નકર ધારું ઢોરા કહેવાય. જે ડુંગર ઉપર માં બેઠી, હવે પછી બીજી વાત તમને એમ થાય કે જે ડુંગર ઉપર માં બેઠી હોય એને ડુંગર કહેવાય, તો મેઘાણીએ ડુંગર શબ્દ વાપર્યો છે કે ડોલ્યા શું કામ? જેમ ડુંગર ઉપર માં બેઠી હોય એને ડોલવું શું કામ? સાહેબ ડોલવાનું કારણ એટલું જ કે જેથી શિવાજીનો જન્મ થયો ને તેથી જે જે ડુંગર ઉપર માવું બેઠી હતી ને એ તેથી સાહેબ ભોગતાના પગની ઠેહેલી એમ કહેવાય કે માવું રાહડા લેતી થયું અને કહેતી થયું કે આવ્યો આજ શક્તિનો ઉપાસક, આવ્યો ભારત વર્ષનો ઉપાસક. સાહેબ માં ભગવતીઓના પગની ઠેહની ધણેલાટી એમ કહેવાય કે તેથી ધણેલાટી છૂટી અને ધણેલાટીને હારે તેથી ડુંગરા ડોલ્યા હતા. કોને ડોલાવ્યા? શક્તિએ. આ દેશ શક્તિનો છે. એક જગ્યાએ પ્રોગ્રામમાં મારે દીકરી વિશે બહુ બોલવાનું હતું, માં તે હું ઘણું બોલ્યો, દીકરી વાલનો દરિયો છે અને ઘણું બધું બોલ્યો, તો બહુ બહુ દીકરીઓ માટે બોલ્યો ને તો એક છોકરો ઊભો થઈને આવ્યો મને કે માયાભાઈ દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો સહી લે. એટલે ભાઈ મેં તમારી ભેગો હું જ છું, હું દીકરો જ છું, પણ દીકરી દીકરી છે. હું ઘણી વાર હમણાં હમણાં કહું છું કે બાપની ઘેરે દીકરો જન્મ લે ને, કીર્તિભાઈ દીકરાનો જન્મ થાય બાપની ઘેરે તો બાપને યાચક બનાવી દે. દીકરાનો જન્મ જેવો ઘરે થાય ત્યારથી બાપને યાચક બનાવી દે, મારા દીકરાને એડમિશન આપો, મારા દીકરાને નોકરી આપો, મારા દીકરાને કન્યા આપો, ઠીક આપો આપો માગો માગો, યાચક બનાવી દે. પણ કહેવા ગયો સાહેબ ભલે દીકરી ઝૂંપડામાં જન્મે, બાપની ઘરે એક મુઠ્ઠી જાહેર ન હોય, પણ જે બાપની ઘરે દીકરીનો જન્મ થાય ને એ દીકરી એમ કહેવાય જન્મતા આવે બાપને દાતાર બનાવી દે છે, કારણ કે પછી બધા એની પાસે હાથ લંબાવા આવવાના છે. અને કાંઈ નહીં તો સાહેબ છેલ્લે કન્યાદાન બાપ દેતો હોય, તેથી થોડા ઘણા મહેમાન આવ્યા હોય ઘર પ્રમાણે તેથી અન્નદાન દેતો હોય, બ્રહ્મ દેવતાઓ આવ્યા હોય એની ફેર પ્રમાણે તેથી દક્ષિણા દેતો હોય. કહેવાનો મતલબ દીકરી છે એ બાપને દાતાર બનાવે છે. અને ત્રીજી વાત કે હાથ દીકરાનો બાપ હોય ને ત્યાં સુધી એમ કહેવાય કે થડકો ન ખાતો હોય. અને હું તો એટલું કહું બાપ હાથ દીકરા હોય ને ત્યાં સુધી એ કદાચ બાપ બાપ ન, પણ જેવી ઘરે દીકરીનો જન્મ થાય ને તેથી બાપ બાપ બની જતો હોય છે. સાહેબ એક રજવાડો હતો, એક રાજમાં કહેવા ગયો ઢોલ વગડાવ્યો રાજાએ કે મારા રાજમહેલ પહેલી કોઈએ નીકળવું નહીં, નીકળવું તો ખોખારો ખાવો નહીં, ખોખારો ખાવો તો તલવારની મૂઠ ઉપર હાથ નાખવો નહીં, અને તલવારની મૂઠ ઉપર હાથ નાખવો તો મૂછ ઉપર હાથ નાખવો નહીં, અને છતાંય જો કોઈ ખોખારો ખાય ને મૂછ ઉપર હાથ નાખશે તો 1000 રૂપિયા એનો દંડ થશે. અને કહેવા ગયો રોજ એક માણસ નીકળે રાજમહેલ પાસે આવી કચેરી પાસે આવી ખોખારો ખાય અને મૂછ ઉપર તા દાય અને રોકડા રૂપિયા ગણીની માણસ હાલતો થઈ જાય. અને સમય જાતા 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 એમ કહેવાય કે થોડોક સમય વહી ગયો અને 3-4 દી માથેલી ગલથોલિયા ખાઈને વયા ગયા અને માણસ આવ્યો નહીં, ખોખારો ખવાય નહીં. પણ આજ એમ કહેવાય કહેવા ગયો રાજાને કહુંબો નથી ઉગતો કે અત્યાર સુધી મને ગૌરવ હતું કે એક હતો મર્દ મારા ગામમાં કે રોજ હવારમાં આવીને ખોખારો ખાઈને મૂછ ઉપર હાથ નાખતો હતો, એ પોરથી હું જીવતો હતો. શું થયું છે? બીમાર પડ્યો છે? બારગામ ગયો હશે? અથવા તો પૈસા ખૂટી ગયા છે? રાજના માણસોને મોકલાવીને કીધું કયો એને પૈસા ખૂટ્યા હોય તો રાજ તરફથી પૈસા આપશો, પણ મારા બાપ તો ખોખારા ખાતા બેન ન થતો કારણ કે આવા મર્દોને લીધે તો અમે જીવીએ છીએ ભલા માણા.
અને કહેવા ગયો સાહેબ, એ તપાસ કરવામાં આવી, એ માણસને કચેરીમાં હાજર કર્યો કે હાલ તને મહારાજા બોલાવે છે. ને એક નામદારને પ્રણામ, આવ વડીલ, આવ દોસ્ત, કેમ હમણાં 3-4 દિવસથી આવતો નથી? પૈસા ખૂટી ગયા? બીમાર છો? ના બાપુ, એવું કાંઈ નથી. કે તો આવતો કેમ નથી? કે આવતો નથી એનું કારણ એ છે કે 4 દી પહેલાં મારી ઘરે દીકરીનો જન્મ થયો અને દીકરીના બાપને હવે જાહેરમાં ખોખારો ખાવાનો અધિકાર ન હોય, એની મારે મર્યાદા રાખવી જોઈએ. સાહેબ, મારો કહેવાનો અર્થ કે એ શક્તિ, એ ભગવતીની જ્યારે અહીંયા કથા વંચાતી હોય, દેવી ભાગવતનું કે માડી તારા બેસણ ગાઢ ગીરનાર નમે ખાડ નજરો પર દીકરીઓ, આપણી જવાબદારી વધી જાય છે. કદાચ આ દેશનો યુવાન બે કોથળી પીને રોડ ઉપર પડી ગયો હોય, રખડતો હોય, કોઈ નોંધ નહીં લે, પણ આ દેશની દીકરી જો એમ કહેવાય કલાક મોડી આવશે ને તો સમાજ નોંધ લેશે એની, કારણ કે તમારી પાસે જવાબદારી છે. હિન્દુસ્તાનની સંસ્કૃતિના કોઈના બાપની તાકાત નથી કોઈ વાળ વાંકો કરી શકે ભલામાં. હા, નહીતર પાછું ક્યાંક ક્યાંક થોડું થોડું બગાડે થતો જાય છે ભાઈ. એક જમાઈએ 15 દિવસ પછી ફોન કર્યો અને સાસુને, લગ્ન પછી 15મા દિવસે એની સાસુને ફોન કરીને એટલું કીધું, સાસુમાં કે હા, હું 15 દિવસ પહેલાં પરણીને નીકળ્યો ત્યારે તમે મને જે ભલામણ કરતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, ત્યારે હું એમ સમજતો હતો કે તમારી દીકરીનું ધ્યાન રાખવાનું કયો, પણ 15 દિવસ પછી મને ખબર પડી કે તમે મારું કહેતા હતા કે કુમાર ધ્યાન રાખજો. અને પાછું તમે બે વાર કીધું હતું કે કુમાર અમારી દીકરી ગાય જેવી છે હો, એ આજ ખબર પડી હિંગળે લીધો ત્યારે. આની વાત ન હોય સાહેબ. હા, નથી, બે કોલેજની દીકરીઓ કોલેજમાંથી બહાર નીકળી અને બે વાતો કરતી જતી હતી આમ છીપી છીપીને, કે એકચ્યુઅલી તે રામાયણ વાંચી, કે મેં તો રામાયણ પણ વાંચી, મહાભારત પણ વાંચ્યું, કારણ કે મારે તો શું છે હવે, મારે કોલેજ વર્ષ પૂરા થાય પછી મારે PhD કરવું છે શાસ્ત્રો ઉપર, એટલે એકચ્યુઅલી મેં પણ રામાયણ વાંચ્યું. એટલે કે મેં પણ વાંચ્યું. કે કેવું છે? કાં રામાયણમાં કેવું છે? કે જો ને યાર, સીતાજી ગયા યાર વનમાં, નગર તો વન તો પહેલાં રામને એકને જ આપેલો હતો ને, તો પછી ખોટે ખોટું શું થાય વેગડા? એકચ્યુઅલી આવી વાતો થાય ત્યારે છેનો અવાજ આવે છે. આ તાળીઓથી વધાવો આપણી વાતો કરે તો, પણ હું વાત કરતો ત્યાં સુધી ન ઉડાડતા પૈસા, કારણ કે ધ્યાન એમાં વયું જાય ને. પણ આ માયા ને મમતા ત્રણો રુદ્યને લાગ્યો રોગ, એટલે મૂળ વાત ઉપર આવી જાઓ.
હું વાત કરતા હતા આપણે, વેગળ પાછા હૈયે રાખે હો, આપણે ક્યાં મૂક્યું નહીં વેગળ ને પછી બધી ખબર એ હોય કે તમે ક્યાં મૂક્યું છે. એટલે એ બિચારી આમ વાત કરતી હતી કે એકચ્યુઅલી રામને વનમાં જવાનું હતું તો સાથે શું હોય જવું, જનક જેવો બાપ હતો તો એકચ્યુઅલી ત્યાં જલસા ના કરીએ, ખોટે ખોટું પાછળ દોડ્યું જવાનું. એ કે હું હોઉં તો જાવ જ નહીં, પણ તું ક્યાં જનકનું સોરું સોન, તારે હાટું થોડો સંયમવર કરવાનો હોય ગાંડી. સાહેબ જેને સહન કર્યું છે એના ઇતિહાસ વંચાય છે ને, ઉભા ઉભા પાણીપુરી ખાતી હોય, અને પાણીપુરી ખાજો ભાઈ, આપણે ક્યાંય કોઈ નાયે નથી પાડતા. અત્યારે શિહુવા જેવું આવ્યું, ઝપટ કરો ને મારો બાપ. હા, પણ માફક લિમિટમાં, કોઈ પણ વસ્તુ લિમિટમાં હોવી જોવે. જો આ રિલાયન્સ મોટા મોટી કંપની છે તો હું લખે રિલાયન્સ લિમિટેડ કંપની, ટાટા લિમિટેડ કંપની, નિર્મા લિમિટેડ કંપની, ભલે ગમે એવડા હોય પણ લિમિટમાં.